बनासकांठाना दांगतामां सर भवानी सिंहजी शाळाना प्रिंसिपाल अने पटावाड़ो एसीबीना छटकामां झड़पाया। क्लार्कनी नौकरी माटे मांगी हती 16 लाख रूपयानी लांच, एसीए बन्नेनी अटकायत करी। રાજ્યમાં ફરી વધ્યું કોરોનાનું સંક્રમણ। ગઈકાલે એક જ દિવસમાં 947 નવા પોઝિટિવ કેસ, જ્યારે 3 ના મોત। સૌથી વધુ અમદાવાદમાં 315 નવા કેસ। એક્ટિવ કેસની સંખ્યા વધીને 5992 પર। રાજ્યમાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ પડ્યો। 41 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો। વઢવાણમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદી હવામાન વિભાગે આગાહી કરી। भरूच जिल्लाना वालिया तालुका में आवेला दहेली गामना लोकोनी हालाकी। पुलना अभावे लोको नदीमांथी पसार थवा मजबूर। कोई व्यक्तिनु मृत्यु थता चौमासामां पण नदी ओळंगीने बीजा कांठे अंतिम क्रिया माटे जवुं पड़े छे। घणा वर्षोथी पुलनी मांग करी रह्या छे ग्रामजनो। नेपाळमां नुवाकोट जिल्लाना वेलकोट गढ़ी आसपास वहेली सवारे भूकंप आव्यो। रेक्टर स्केल पर 5.3 तीव्रता। भूकंपथी कोई जानहानी के माल सामान नुकसानना अहेवाल नथी। રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ। દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પડશે ભારે વરસાદ। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદ પડી શકે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। અરવલ્લીના બિલોડા પંથકમાં વરસાદી માહોલ। સુનોક, વાશેરા, કંપામાં ધોધમાર વરસાદ। આસપાસના ખેતરોમાં પાણી ભરાયા। અરવલ્લીના મોડાસા પંથકમાં વરસેલા 3 ઇંચ વરસાદથી ગામોમાં ઘોડાપુર આવ્યા। ડુંગરપરથી ધસમસતા પાણીના પ્રવાહના કારણે શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો, દુકાનો અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા। પાટણના સિદ્ધપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર, કાલેડા, દશાવાડા, ધનાવાડા, પચકવાડા સહિતના ગામોમાં વરસાદ। રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। મહેસાણા શહેર સહિત જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ। બહુચરાજીમાં ધોધમાર વરસાદ। રસ્તાઓ પર પાણી વહેતા થયા। મહેસાણા શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા। રાજકમલથી માલ ગોડાઉન તરફ જતો રસ્તા પર પાણી ભરાયું। અંડરપાસ બન્યા બાદ સમસ્યા વધી। અંડરપાસ નજીક રોડની ઊંચાઈ વધતા પાણી ભરાયા। આ તરફ વડોદરામાં મોડી સાંજે વરસાદનું આગમન। 2 કલાકમાં 1 ઇંચ વરસાદ। ધોધમાર વરસાદ પડતા નોકરિયાત વર્ગને મુશ્કેલી પડી। રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી તરબોળ, પંડવા, બેટાડી, કોડીદ્રા, માથા, સૂર્યા સહિતના ગામોમાં વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા। તાલાલામાં રસ્તા પર નદીઓ વહેતી થઈ તો આંબડાસ ગામે વીજપોલને અડકી જતા ગાયનું મોત થયું। અમરેલીમાં જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। લોલ, પીછડી, જીકાધરી સહિતના વિસ્તારોમાં વરસાદ। મગફળી, કપાસ સહિતના પાકને ફાયદો થશે। ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી। 2 ઇંચ વિસ્તારમાં પાણી ભરાવો થતા જ સ્થાનિકોમાં રોષ। ધોધમાર વરસાદથી શેરીઓ, બજારો જળબંબાકાર। સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના ભૃગુપુર ગામે 3 મહિલાઓ પર વીજળી પડી। 3 મહિલાઓની સારવાર ચાલી રહી છે। વરસાદથી બચવા મહિલા ઝાડ નીચે ઊભી હતી। છોટાઉદેપુરમાં મોટી જડોલી ગામે પૂર આવતા ટળી દુર્ઘટના। મેણ નદીમાં પાણી આવતા બાળકોએ જીવના જોખમે પસાર કરી નદી। નદીના સામે કાંઠે આવેલી શાળામાં અભ્યાસ માટે બાળકો ગયા હતા। નદી પસાર કરતી વખતે અચાનક પાણીનો પ્રવાહ વધ્યો। છોટાઉદેપુરના કમાટના કડી પાણીથી હાફેશ્વરને જોડતો રસ્તો ધોવાયો। ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવા જતા 5,000થી વધુ લોકોને અવરજવરમાં હાલાકી। છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્રએ હજુ સુધી રસ્તો નથી બનાવ્યો।